નમસ્કાર ખેડૂતભાઈઓ આજે હું તમને મારા હાથમાં તમે જોઈ રહ્યા છો કે આ બોટલ આ બોટલ એવું કામગીરી કરે છે કે આપણે જોઈએ છીએ અત્યારે હાલ દોડધામ મૂકતા હોય છે લોકો યુરિયા ખાતર લેવાની એટલી બધી દોડધામ હોય છે પણ આ બોટલ એવી છે માત્ર એ એક યુરિયાની થેલી માટે કામગીરી કરશે તો આની સંપૂર્ણ જો માહિતી તમારે જોઈતી હોય તો આ વિડિયોમાં ચોક્કસ જુઓ હું છું અલ્પેશ પટેલ તમે જોઈ રહ્યા છો કૃષિ સફર આપણે જોઈએ છીએ મારી પાસે તમે રાયડો જોવો છો આ પાક છે અત્યારની રવિ સિઝનના પાક જોઈએ એક તો રાયડો વરિયાળી તમાકુ ઘઉં આવા પાકો હોય છે જેમાં તમે નાઇટ્રોજન ખાતર સ્વરૂપે એટલે યુરિયા ખાતરનો આપણે બધા ઉપયોગ કરતા હોઈએ છીએ આજે યુરિયા ખાતર વાપરવું એ જરૂરી પણ છે અને આપણા જમીનને જે પણ નાઇટ્રોજન જોઈએ છે એ આપણે યુરિયા સ્વરૂપે આપતા હોઈએ છીએ પણ એની ભલામણ સ્વરૂપે જો આપીએ તો આપણા પાકને નુકસાન થતું હોતું નહીં પણ યુરિયા ખાતરની હું તમને સમજાવું તો યુરિયા ખાતર તમે જોશો કે જમીન ઉપર જ્યારે પણ નખવામાં આવશે તો જમીનમાં ભેજની જેમ જેમ નીચો જશે એમ યુરિયા પણ નીચે જશે એની આડઅસર બે ત્રણ પ્રકારે થતી હોય છે એક તમે જુઓ કે જમીનમાં પાણીની ક્વોલિટી પણ બગાડતું હોય છે બે નંબર તમે જમીનમાં જે સૂક્ષ્મ જીવો છે જેમ કે અળસિયા બેક્ટેરિયા આવા જીવોનો પણ નાશ કરતું હોય છે બીજી વસ્તુ જોઈએ કે આપણી જે જમીન ખરી એ જમીનને કડક બનાવવાના પ્રયત્નો કરતી હોય છે તો તમે યુરિયા ખાતર ઉપયોગ કરો એની સાપેક્ષમાં આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું માત્ર એક જ થેલીનું કામ આ એક બોટલ કરશે તમે જોશો બજારમાં કે મંડળીમાં યુરિયા લેવા માટે તમારે જશો તો બાઇક યા સાયકલ યા ગાડી લઈને જવું પડશે આ એક જ બોટલ એવી છે માત્ર તમે હાથમાં પોતાના ખીજામાં આ બોટલ લઈને આવી શકો છો આ શું છે એની સંપૂર્ણ હું તમને માહિતી આપું આ નેનો યુરિયા છે આ નેનો યુરિયા હું તમને બતાવી રહ્યો છું અત્યારે ઇફકો દ્વારા આ નેનો યુરિયાની શોધ થઈ છે આ માઇક્રોબાયોલોજી લેબ એટલે એવા બેક્ટેરિયા છે જેને સૂક્ષ્મ કરીને અને આ બોટલમાં એકત્રિત કરવામાં આવ્યા છે નેનો યુરિયાનો એકદમ પ્રવાહી સ્વરૂપે છે આનો ઉપયોગ કરવાથી આપણા જે પાકમાં જેમ મેં વાત કરી રાયડો છે તમાકુ છે ઘઉં વરિયાળી કોઈ પણ પાકમાં જેમાં નાઇટ્રોજન ખાતરની જરૂરિયાત હોય દરેક પાકમાં તમે નેનો યુરિયાનો ઉપયોગ કરી શકો છો આનાથી ફાયદો થવાનો છે કે નેનો યુરિયામાં તમે જોશો કે આ એક બોટલ હ એ માત્ર એક યુરિયાની બેગ માટે કામ કરશે અને આ નેનો યુરિયા જ્યારે પણ આપણે પાણી સાથે મિક્સ કરી અને કોઈ પણ પાક ઉપર સ્પ્રે કરવાનો હોય છે જેમ કે તમે નાનો પાક હોય શરૂઆત હોય તો તમે એમાં માત્ર ત્રીસ એમ એલ પ્રતિ પંપમાં લેવાની હોય છે જ્યારે મોટો પાક અને મોટી અવસ્થા જ્યારે થતો હોય તો એમાં પિસ્તાલીસ એમએલ સુધીનું આ પ્રમાણ ભલામણ સ્વરૂપે આપેલું છે બેથી ત્રણ એમ એલ પર લીટરે આ નખવાની ભલામણ વૈજ્ઞાનિકોની આપેલી છે નેનો યુરિયાનો ઉપયોગ કરશો તો જેમ તમાકુ છે તમાકુમાં જેમ જમીન તમાકુના બાજુમાં તમે યુરિયા નખતા હો છો એ જ રીતે એના ઉપર જો તમે એનો નેનો યુરિયાનો સ્પ્રે કરવામાં આવશે તો સારામાં સારું ખાતરનો ઉપયોગ થશે અને એને તરત જ નાઇટ્રોજન ખાતર મળી રહેશે જેથી એને વધુ ખોરાક બનાવવા માટે વાટ જોવી નહીં પડે અને તરત જ ખોરાક બની જશે તમે તમારા ખેતરમાં પણ કમ્પેરિઝન કરી શકો છો એક ખેતરમાં તમે નેનો યુરિયાનો ઉપયોગ કરો અને એક ખેતરમાં તમે યુરિયા ડાયરેક્ટ નાખો તો તમને બંનેનો સાપેક્ષમાં ખ્યાલ આવી જશે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી જે મેં આપી હ એ તમને ગમી હશે સારી પણ લાગી છે પણ આનો અમલ ચોક્કસ તમારા ખેતરમાં કરજો આ ઇફકો દ્વારા જ આ નેનો યુરિયાની શોધ થઈ છે તમે પોતાના ખેતરમાં ચોક્કસ ઉપયોગ કરો અને બીજું તમને કહું આવી માહિતી સતત હું તમને આ રીતે આપતો રહું છું જ્યાં તમને આ વિડીયો બધા ગમતા રહે છે તમે આ માહિતી તમારા આજુબાજુના ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો જેથી એમના ખેતીના ખર્ચા પણ ઘટી શકે સાથે સાથે આપણે જે વાત કરીએ છીએ કે આપણી જમીન પણ બગડતી આપણે અટકાવી શકીશું નેનો યુરિયાનો ખર્ચો માત્ર બસો ચાલીસ રૂપિયા પાંચસો એમએલના છે જ્યારે બસો સાસઠ રૂપિયાની એક યુરિયાની થેલી આવે છે એટલે ખર્ચના રૂપમાં પણ ઘણો બધો ફાયદો થતો હોય છે તો આભાર મિત્રો તમે આ નેનો એરિયાનો ઉપયોગ કરો એવી હું નમ્ર વિનંતી કરું છું